હેપી ન્યુ યર મિત્રો, હું છું માનસી. આજે છે સપ્તાહનો પ્રથમ દિવસ સોમવાર અને તમે જોઈ રહ્યા છો તમારું મનગમતું બુલેટિન મની ટાઈમ. શેર બજારે નવા વર્ષના વધામણા તેજી સાથે કર્યા છે. નવા વર્ષે લોકોમાં અવનવા રિઝોલ્યુશન લેવાનો પણ શોખ છે. તમે કોઈ રિઝોલ્યુશન લીધું છે કે નહીં? જો તમને રિઝોલ્યુશન લેવા અંગે મૂંઝવણ હોય તો મની નાઇને સૂચવેલા રિઝોલ્યુશન આ વિડીયો જોઈ લેજો, ફાયદામાં રહેશો. આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. હવે કરીએ બુલેટિનની શરૂઆત. આજના મની ટાઈમની પહેલી ખબર છે નોટબંધીની. 6 વર્ષ પહેલા જ્યારે નોટબંધીનો નિર્ણય લેવાયો ત્યારે એક એવો તર્ક આપવામાં આવ્યો હતો કે બજારમાં કાળું નાણું ઘટશે અને રોકડના થતા વ્યવહારો પર નિયંત્રણ આવશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે નોટબંધીનો નિર્ણય અમલી થયાને 6 વર્ષ થઈ ગયા છે, તેમ છતાં બજારમાં ચલણી નોટોનું ચલણ સતત વધી રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં ચલણમાં રહેલી ચલણી નોટોમાં 3 ગણાનો વધારો થયો છે. નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ચલણમાં રહેલી કરન્સીનું મૂલ્ય માત્ર 9 લાખ કરોડ રૂપિયા હતું. પરંતુ 31 ડિસેમ્બર 2022ના અંતે ચલણમાં રહેલી કરન્સી નોટનું મૂલ્ય વધીને 32 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે. શું તમે રોકડમાં વ્યવહાર કરો છો? તમે નોટબંધીના નિર્ણયને સફળ ગણાવશો કે નિષ્ફળ? કોમેન્ટ કરીને જણાવજો. આ ખબર છે જીએસટીની. જીએસટી તમને ભલે ના ગમતો હોય પરંતુ સરકારને તો બહુ વહાલું લાગે છે. જીએસટીને કારણે સરકાર પર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે. જી હા, અમે જીએસટીની કલેક્શનની વાત કરી રહ્યા છીએ. સતત 10મા મહિને પણ જીએસટી કલેક્શનનો આંક 1.14 લાખ કરોડની સપાટીને પાર થઈ ગયો છે. ડિસેમ્બર મહિનામાં રૂપિયા 1.49 લાખ કરોડનું જીએસટી કલેક્શન થયું છે. જીએસટીમાં વધારો થવા પાછળ મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન અને વપરાશની માંગમાં વધારો મુખ્ય કારણ છે. ડિસેમ્બરમાં જીએસટી કલેક્શન માસિક તેમજ વાર્ષિક બંને ધોરણે વધ્યું છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષમાં એપ્રિલ મહિનામાં 1.68 લાખ કરોડનું જીએસટી કલેક્શન નોંધાયું હતું, જે અત્યાર સુધીનું હાઈએસ્ટ જીએસટી કલેક્શન છે. આ ખબર છે મેન્યુફેક્ચરિંગ. ડિસેમ્બર 2022માં ભારતની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધીને 55.7ના લેવલે પહોંચી ગઈ છે. આ લેવલ 13 મહિનાની ઊંચી સપાટી દર્શાવે છે. S&P ગ્લોબલ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ, જેને સામાન્ય રીતે PMI તરીકે ઓળખવામાં આવે છે, આ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં માસિક અને વાર્ષિક ધોરણે વધ્યો છે. જો 50થી ઉપરનું લેવલ હોય તો ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વિસ્તરણ થયું કહેવાય અને 50થી નીચેનો સ્કોર હોય તો સંકોચન થયું એમ કહેવાય. સર્વે અનુસાર 2022ની શરૂઆતથી દેશના ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ ધીમે ધીમે વધી છે. ડિસેમ્બરમાં નિકાસમાં નજીવો વધારો થયો છે કારણ કે નવા ઓર્ડર 5 મહિનામાં સૌથી ધીમી ગતિએ વધ્યા છે. કેટલીક કંપનીઓએ મુખ્ય નિકાસ બજારોમાંથી નવા ઓર્ડર મેળવવા માટે સંઘર્ષ કર્યો હતો. દેખીતી રીતે આ ચાલુ વૈશ્વિક સમસ્યાઓના કારણે થયું છે. આ ખબર નિરાશાજનક છે. કામધંધા વગરના લોકો વધી રહ્યા છે અને તેની સાથે બેરોજગારીની સમસ્યા ફૂલી ફાલી છે. છેલ્લા 5 મહિનાથી બેરોજગારી દરમાં સતત વધારો થયો છે. ડિસેમ્બર 2022માં ભારતનો અનએમ્પ્લોયમેન્ટ રેટ વધીને 8.3% નોંધાયો છે. સૌથી ચિંતાજનક બાબત તો શહેરોની છે કારણ કે શહેરી બેરોજગારી દર વધીને 2 આંકનો થઈ ગયો છે. શહેરી બેરોજગારી દર ડિસેમ્બરમાં 10% થયો છે, જ્યારે ગ્રામ્ય બેરોજગારી દર 7.5%ની આસપાસ રહ્યો છે. જો રાજ્યો પ્રમાણે વાત કરીએ તો હરિયાણાનો બેરોજગારી દર સૌથી વધુ 40% નોંધાયો છે. ગંભીર બાબત તો એ છે કે દેશના પાટનગર દિલ્હીમાં બેરોજગારી દર વધીને 20% પહોંચી ગયો છે અને આથી સૌથી વધુ બેરોજગારી દર ધરાવતા top 5 શહેરોમાં દિલ્હી પણ સામેલ થયું છે. જો દેશના પાટનગરમાં જ રોજગારીના ફાફા હોય તો અન્ય શહેરોમાં કેવી સ્થિતિ હશે તે વિચારવું રહ્યું. વીમા એજન્ટ દ્વારા ખોટી વીમા પોલિસી પધરાવી દેવાની ફરિયાદો અવારનવાર થતી રહે છે. વીમા કંપનીઓ દ્વારા છેતરપિંડી થતી હોવાની ફરિયાદો પણ વધી છે. જો કે ટૂંક સમયમાં આવી ફરિયાદો ઓછી થઈ જશે તેવું લાગે છે. સરકારને ફરિયાદો મળી છે કે બેંકો અને જીવન વીમા કંપનીઓ અનૈતિક પ્રથાઓ અપનાવીને ગ્રાહકોને વીમા પોલિસીઓ વેચી રહી છે. બેંકો અને વીમા કંપનીઓ ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકારે સંબંધિત પક્ષોને એક પરિપત્ર જારી કર્યો છે. સરકારે બેંકોને સલાહ આપી છે કે તેઓ ગ્રાહકોને કોઈ ચોક્કસ કંપની પાસેથી વીમા પોલિસી ખરીદવા દબાણ કરવાનું બંધ કરે. એવું જાણવા મળ્યું છે કે બેંકો તેમની પેટા વીમા કંપનીઓની પોલિસી ખરીદવા માટે ગ્રાહકો પર દબાણ કરતી હતી. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પણ વીમા એજન્ટોને ચેતવણી આપી છે કે પોલિસીના મિસ સેલિંગની ઘટના ધ્યાન પર આવશે તો એજન્ટ સામે કડક પગલાં ભરવામાં આવશે. ડિવિડન્ડ પ્રેમીઓને ગમશે આ ખબર. જો તમારી પાસે PTC ઇન્ડિયાના શેર હશે તો તમને ફાયદો થશે. પાવર ટ્રેડિંગ સોલ્યુશન્સ પૂરા પાડતી આ કંપનીએ નાણાકીય વર્ષ 2021-22 માટે શેર દીઠ 5.80 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે.
કંપનીએ શેર દીઠ 2 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ તો આપ્યું જ છે અને હવે ફાઇનલ ડિવિડન્ડ પણ આપવાની છે। કંપની દ્વારા કોઈ પણ નાણાકીય વર્ષમાં આટલું બધું ડિવિડન્ડ આપવામાં આવ્યું નથી। પીટીસી ઇન્ડિયાએ જણાવ્યું છે કે કંપની ગ્રીન હાઇડ્રોજન અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં તક શોધી રહી છે। સોમવારે પીટીસી ઇન્ડિયાનો શેર 5% વધીને 85.10 રૂપિયાએ બંધ રહ્યો હતો। મૈસૂરના રહેવાસી માટે કામની છે આ ખબર। હવે મૈસૂરના લોકોએ વીજળીનું બિલ ભરવા માટે પેમેન્ટ સેન્ટર પર જવાની કે પાવર કંપનીના ઓનલાઈન પોર્ટલ પર જવાની જરૂર નહીં પડે, કારણ કે વીજળીના બિલ પર QR કોડ છાપેલો હશે। ગ્રાહકો આ કોડ સ્કેન કરીને બિલ ભરી શકશે। તમે UPI દ્વારા પેમેન્ટ કરી શકશો। તમે બિલ ભરશો એટલે તરત જ તમારા સ્માર્ટફોન પર તેની રિસિપ્ટ આવી જશે અથવા પેમેન્ટ ભર્યાનો મેસેજ આવી જશે। ગ્રાહકોના વીજળીના બિલ પર QR કોડ પ્રિન્ટ કરવાનું કામ ચામુંડેશ્વરી ઇલેક્ટ્રિસિટી સપ્લાય કોર્પોરેશનને સોંપવામાં આવ્યું છે। તો આ હતું આજનું મની ટાઈમ। હવે ફરી મળીશું આવતીકાલે। અમારું બુલેટિન કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને જણાવજો। આ સિવાય અન્ય કોઈ મૂંઝવણ હોય કે પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરી શકો છો। અમારા અન્ય વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ પર ક્લિક કરવાનું ના ભૂલતા।